વસંત ઋતુ સિવાય મોટે ભાગે ધ્યાનમાં આવનાર આ છે ખાખરા વૃક્ષ અને તેની સુંદરતામાં વધારો કરતા આ છે કેસુડો આ છે અરવલી જિલ્લાના મોર તેમજ કુણા વિસ્તારના જંગલો કે જ્યાં અસંખ્ય ખાખરાના વૃક્ષો છે કેસુડાથી શોભાયમાન ખાખરાના વનમાં કોઈ પણ આકર્ષાય વિના રહેતું નથી આ કેસુડાની સુંદરતા એટલી બધી હોય છે કે તેમાં સુગંધ છે કે નહીં તેની પણ કોઈને ખબર રહેતી નથી પણ જે ઋતુમાં કોઈ પાન નથી હોતું તે ઋતુમાં માત્ર કેસુડો જ સૌની નજર ખેંચે છે સંસ્કૃતમાં પલાશ અને કિનશુકના નામથી ઓળખાતા કેસુડા હોળી આવવાથી સાથે જ અહીંના લોકો કેસુડાને વીણવાનું કામ કરી રહ્યા છે અને શહેર સુધી પહોંચાડી રહ્યા છે ખૂબ જ જૂજ લોકો આજે કેસુડાનો ઉપયોગ ધૂળેટીમાં કરી રહ્યા છે પણ આજે સ્થાનિક લોકો એ દિવસો યાદ કરી રહ્યા છે કે જ્યારે તેઓ કેસુડાના રંગનો ઉપયોગ કરીને ધૂળેટીના તહેવાર મનાવતા છોકરાઓ રમવા માટે જંગલમાંથી કેસુડો વેણી ખાખરાનો કેસુડો વેણી અને પણ હોળી રમે છે બરાબર તો અમારો જૂનો રમત ખાખરાના કેસુડોથી જ ચેહુડો આ ખાખરાના ચેહુડોથી અમે ઉપયોગ કરતા હતા જેનો ખોડી નાખી અને પલાળી અને એનો આમ નેસવી લઈ અને પછી છોકરાઓ બાટલામાં ભરી અને રંગ રમતો હતો ખાખરા તો સાહેબ ગણવા છે પારની બરાબર આખા જંગલમાં બધા ખાખરા ખાખરા જાચી કહ્યું હિરણ્ય કશુપને મારવા માટે ભગવાન પ્રહલાદે જન્મ લીધ પ્રહલાદે ભગવાને વિનંતી કરી અને નૃસિંહ રૂપે પૃથ્વી ભગવાન ભગવાનનું પ્રાગટ્ય થયું અને પ્રહલાદને એ પોતાના હિરણ્ય કશુપને ભગવાને મારી અને પ્રહલાદનું પ્રાર્થના સાંભળી અને એ હોલિકાનો દિવસ છે અને બીજા દિવસે એટલે ધૂળેટી ધૂળેટી એટલે કેસુડા સાથે રંગ રમવાનો દિવસ કેસુડો એટલે સંસ્કૃતનો શબ્દ કિસુ કહ એ એની સાથે જોડાયેલો શબ્દ છે કેસુડાનો રંગ એ જોઈએ તો પીરા કલર નો થાય એને તમે કેશુરાંગ કદાચ શું ઘસો લીલો તો એના અંદરથી પીરા પીરાસ તત્વ બહાર આવે છે અને જ્યારે કેશુરાંગ તમે ઉકારો ત્યારે તેમાંથી મરૂન કલર પ્રદાન થાય છે એક શ્લોકના અંદર કીધું છે કે હરિદ્રામોથામતી પિતવરના સુવાસિતમ ચંદન પરિજાતે અરણ્ય ભાવે અને માતા માતો હરિદ્રામ કુરુ શિયામી પીરો કલર એ ચંદનનો પણ છે ચંદન તો ઠાકોરજીને કહે છે શીતલતા કોને ન ગમે એટલે કેસુનારો રંગ એ શીતલતાનું પ્રતિક છે ચંદન એ શીતલતાનું પ્રતિક છે અને હળદર છે એ સર્વ બધાની ઔષધિ છે એટલે આજે ઉનાળાના દિવસો જ્યારે આવે છે આવે છે ત્યારે નાના નાના બાળકો અને વયોવૃદ્ધ યુવાન વૃદ્ધો આ દરેક જણ કેસુડાનાથી સ્નાન કરે અને જો ખરેખર ધૂળેટી કેસુડાના રંગથી રમે તો ખરેખર આપણી ભારતની સંસ્કૃતિ સાચના બીજા કલર બંધ કરી તો ખરેખર ભારત સ્વચ્છ મુક્ત આપોઆપ બની જાય